नमस्ते विद्यार्थी मित्रों, मैथ्स लर्निंग चैनल में आप सबनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 8 प्रकरण 8 स्वाध्याय 8.3 नो प्रश्न 1 करीशुं। आपणा प्रश्न 1 मां व्याज मुद्दल अने चक्रवृद्धि व्याज नी गणतरी करवानी छे। तमे जोशो तो प्रश्न 1 मां तमाम प्रकारना दाखलाओने आवरी लेवायुं छे, जेम के वार्षिक चक्रवृद्धि व्याज अने अर्धवार्षिक चक्रवृद्धि व्याज। अने तेमा पण तमे जोशो तो अहींया जारे आर छे ते मिश्र अपूर्णांकमां छे, विद्यार्थी मित्रों हजी पण चेनल ने सब्सक्राइब ना करी होय ते सब्सक्राइब बटन पर क्लिक करीने चेनल ने सब्सक्राइब करो अने साथे ज बाजुमां आपेला बेल आइकन पर क्लिक करो जेथी तमने नवा विडियो ना नोटिफिकेशन मळता रहेशे। तो चलो हवे आपणे प्रश्न 1 થી શરૂઆત કરીએ। આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ। આપણો પહેલો દાખલો છે 10,800 રૂપિયા 3 વર્ષ માટે 12.1% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે શોધવાના છે। તો અહીંયા કેટલા રૂપિયા છે? 10,800 તો એ થશે આપણી મુદ્દલ, એટલે કે 10,800 રૂપિયા। आर एटले के व्याज नो दर सेम आप्यो छे टकामा, तो 12.1% अने एन केटलुं आप्यो छे 3 वर्ष। हवे केवी रीतना व्याज शोधवानुं छे? वार्षिक शोधवानुं छे, बराबर। तो आ जे मिश्र अपूर्णांक छे, सौथी पहेला तो आपणे एने अपूर्णांकमां फेरीशुं। तो 12 × 2 = 24, 24 + 1 = 25, 25 ના છેદમાં 2 ટકા। હવે સૂત્ર મૂકીશું તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર છે a बराबर पी काउंस में 1 + r/100 n। ए શું છે? એ આપણો વ્યાજ મુદ્દલ છે। હવે આપણે p ની કિંમત મૂકીએ તો 10,800 કાઉન્સ માં 1 + r ની કિંમત કેટલી છે? તો હવે આપણે અપૂર્ણાંક લખીશું, એટલે કે 25 ના છેદમાં 2 × 100 તો છે જ, અને 1/3। સાદુરૂપ આપીએ 25 × 1 = 25, 25 × 100, અહીંયા શું થશે? 10,800 કૌંસમાં 1 + 1 = 4 × 8 / 3। અહીંયા શું થશે? 10,800 સાદુરૂપ આપીએ તો અહીંયા શું થશે? 8 × 8 + 1 = 9 / 8 / 3। હવે અહીંયા 8/3 છે એનો મતલબ કે 9 ના છેદમાં 8 આપણે કેટલી વાર લખીશું? 3 વાર। તો અહીંયા શું થશે? 10,800 × 9/8 × 9/8 × 9/8 × 9/8। चलो बने ने अपने ऊपर नीचे कहीं कट थतु हो तो करिए, तो बे वड़े करिए तो 4 × 2 = 8 अने बे वड़े करिए 5 × 2 = 10, 2 × 4 = 8, 0 × 0 फरीथी बे वड़े कट थशे तो 2 × 2 = 4, 27 × 2 = 54 એટલે કે 2700। फरीथी बे वड़े कट करिए तो 2 × 2 = 2, 2 × 3 = 6, 1 + 2 = 5 = 10 એટલે કે 1350। 1350 × 9 × 9/981 = 6,864। भागाकार करिए अने सादुरूप आपीए तो आपने जवाब मळशे 15,377.34 रूपया। पण आ तो शुं आव्युं? आपणो व्याज मुद्दल आव्युं। आपणे शोधवानुं छे व्याज, तो व्याज मुद्दल माथी आपणे ज्यारे मुद्दल बात करीशुं तो आपणे व्याज मळशे। तो अहींया लखीशुं चक्रवृद्धि व्याज बराबर व्याज मुद्दल ओछा मुद्दल। व्याज मुद्दल केटलुं आव्युं आपणुं? 15,377.34, એમાંથી આપણે બાદ કરીશું 10,800 રૂપિયા। તો અહીંયા આવશે 0.3477, અહીંયા વધી લઈશું, અહીંયા થશે 4, 8 ને 5 = 13, અહીંયા આવશે 4। એટલે કે આપણો વ્યાજ મુદ્દલ માંથી જ્યારે મુદ્દલ બાદ કરવામાં આવે ત્યારે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે 4,577.34 રૂપિયા। ત્યારબાદ બીજો દાખલો કરીએ। અહીંયા આપણો બીજા દાખલાની અંદર p થશે 18,000 રૂપિયા, r ટકામાં હોય કેટલું આપ્યું છે? 10 ટકા, અને n વર્ષમાં હોય 2.1/2 વર્ષ।
तो અહીંયા આપણે જોઈએ પહેલા દાખલાની અંદર r જે હતું તે મિશ્ર અપૂર્ણાંકમાં હતું બરાબર કેવી રીતે 12 પૂર્ણાંક 1 ના છેદમાં 2% તો અહીંયા આવતું તો 25 ના છેદમાં 2 પણ સૂત્રની અંદર એડજસ્ટ થઈ જતું હતું એટલે કે અહીંયા r પણ અહીંયા કેવું છે r 10% છે પૂર્ણાંક સંખ્યા છે પરંતુ અહીંયા n શું છે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2 વર્ષ તો 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2 એટલે શું થશે 2 2 4 ને 1 5 ના છેદમાં 2 વર્ષ तो n क्या आवे सूत्रनी अंदर तो आपलो सूत्र शु छे a बराबर p कंस में 1 वत्ता r ना छेद में 100 आखा नी n तो n આપણે અપૂર્ણાંક માં કઈ રીતના લખી શકીએ ગણતરી કરવામાં અઘરું પડશે તો અહીંયા શું કરીશું અને અહીંયા શું છે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો આપણે જે આ વર્ષ આપ્યા છે તેને બે ભાગમાં ડિવાઈડ કરીશું એટલે કે 2 વર્ષ વત્તા અડધો વર્ષ तो જ્યારે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક હોય અને જે વર્ષ છે તે અપૂર્ણાંકમાં એટલે કે મિશ્ર સંખ્યામાં આપ્યો હોય ત્યારે આપણે શું કરીશું તેને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું અહીંયા 2 વર્ષ વત્તા 1 ના છેદમાં 2 વર્ષ એટલે કે સૂત્રની મદદથી 2 વર્ષનું વ્યાજ શોધીશું જે જવાબ આવશે તેનું ફરીથી આપણે અડધા વર્ષનું સાદું વ્યાજ શોધીશું તો ચાલો પહેલા આપણે 2 વર્ષ માટે શોધીએ તો p છે આપણું 18000 एक वत्ता आर ની કિંમત આવશે 10 છેદમાં 100 આખાની n ઘાત તો n અહીંયા કેટલા લેજો આપણે 2 પહેલા 2 વર્ષ માટે શોધીએ છે અહીંયા શું થશે 18000 કૌંસમાં 00 કટ થશે 10 વત્તા 1 11 ના છેદમાં 10 આખાની 2 ઘાત આખાની 2 ઘાત છે એનો મતલબ આપણે 2 વાર લખીશું એટલે 18000 ગુણ્યા 11 ના છેદમાં 10 ગુણ્યા 11 ના છેદમાં 10 00 ઉપર નીચે કટ કરીશું 180 गुणिया 11 गुणिया 11 121 हवे 180 गुणिया 121 करीशु एटले आपणे जवाब मळशे 21780 रूपया पण आ तो शुं आव्युं 2 अर्धा वर्ष माटे शोधवानुं छे तो आ जे व्याज मुद्दल आव्युं ते बीजा अर्धा वर्ष माटे शुं बनशे बीजा अर्धा वर्ष माटे बनशे ते मुद्दल એટલે કે હવે આપણે p લઈશું 21780 r લઈશું 10% અને n લઈશું 1 ના છેદમાં 2 વર્ષ હવે આ શોધીએ તો i બરાબર p r n છેદમાં 100 p ની કિંમત કેટલી છે 21780 ગુણ્યા 10 ગુણ્યા 1 ના છેદમાં 2 ગુણ્યા 100 ઉપર નીચે 00 કટ કરીશું અને 2 વડે ભાગીએ 2 એકા 2 शून्य बैठा सोल एक बजे बे नवा अठार एट्ले कि आप अहीं व्याज आए 1089 रुपया पर आज व्याज आयु तेने आपणे उमेरीशुं पी में तो आपणे मळशे अढ़ी वर्षना अंते व्याज मुद्दल तो अहीं थशे ए बराबर पी वत्ता आय तो पी कई लईशुं जे आपणे आ शोध्युं छे ते के 21780 वत्ता 1089 एटले जवाब थशे 22869 એટલે કે 2 વર્ષના અંતે તમારી વ્યાજ તમારું વ્યાજ મુદ્દલ કેટલું થઈ જશે 22869 હવે આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો અહીંયા હું લખી દઉં છું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું અઢી વર્ષના અંતે 22869 એમાંથી આપણે મુદ્દલ કેટલી છે આપણી 18000 બાદ કરીશું 9 6 8 8 ને 4 12 એટલે કે 4869 રૂપિયા આપવું આવ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ ત્યારબાદ ત્રીજો દાખલો કરીએ હવે આપણે શોધવાનું છે અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ આ થશે આપણું પી વર્ષમાં આપણને આપ્યું હોય મુદત અને આ આપ્યું હોય આર બરાબર અને વ્યાજ કેવું છે હવે અર્ધ ચક્રવૃદ્ધિ છે હવે અર્ધ વાર્ષિક શોધવાનું છે તો અર્ધ વાર્ષિક જ્યારે શોધવાનું હોય ત્યારે આપણે એક જ વસ્તુ વધારાની કરીશું એ શું છે તો આપણું જે આર હોય છે તેને આપણે 2 વડે ભાગી દઈશું એટલે કે જે વ્યાજનો દર હોય છે તે અડધો કરી દઈશું તો અહીંયા તમે જોશો પી આપણે લખીએ 62500 વ્યાજનો દર છે 8% પરંતુ અહીંયા અર્ધ વાર્ષિક છે તેથી આપણે શું કરીશું ડાયરેક્ટ અહીંયા અડધો કરી શકીએ અથવા તો સૂત્રમાં અડધો કરી શકીએ આપણે સૂત્રમાં કરીશું અને n આપ્યું છે 1 ના છેદમાં 2 વર્ષ અર્ધ વાર્ષિક છે અર્ધ વાર્ષિક એટલે કે 6 6 મહિના તો 1 વર્ષમાં કેટલા મહિના હોય 12 તો 12 મહિનાને આપણે 2 ભાગ કરીએ તો 6 મહિના 6 મહિના
ને અડધા વર્ષમાં ફરી કેટલા મહિના હોય 6 મહિના એટલે કઈ આપણે આવી રીતના લખી શકીએ અડધું વર્ષ વત્તા અડધું વર્ષ વત્તા અડધું વર્ષ કેટલી વાર આવે છે 3 વખત આવે છે તો આમ આપણે n શું લઈશું 3 લઈશું કારણ કે n વર્ષ કેટલી વખત કાઉન્ટ કરવાના છે આપણે 3 વખત ગણતરી આપણે 3 વખત કાઉન્ટ કરવાની છે તો n ઇઝ ઇક્વલ ટુ 3 લઈશું હવે વ્યાજનું સૂત્ર મૂકીશું તો ચક્રવૃદ્ધિ વ્યાજ એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આરના છેદમાં 100 આખાની એન આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે પરંતુ જ્યારે આપણે અર્ધવાર્ષિક શોધવાનું હોય ત્યારે આ સૂત્રમાં એક વધારાનું કામ કરીશું 100 ની બાજુમાં 2 મૂકી દઈશું ચાલો પી ની કિંમત કેટલી છે 62500 કૌંસમાં 1 વત્તા આરની કિંમત છે 8 છેદમાં 2 × 100 આખાની એન ઘાત એટલે કે 3 ઘાત સાદુરૂપે 2 × 8 25 × 100 ઉપર રહેશે 1 અહીંયા શું થશે 62500 કૌંસમાં 1 વત્તા 1 ના છેદમાં 25 આખાની 3 ઘાત સાદુરૂપે 62500 25 વત્તા 1 26 ના છેદમાં 25 આખાની 3 ઘાત હવે આ 3 ઘાત છે એટલે આપણે એને કેટલી વખત લખીશું 3 વાર એટલે કે 62500 × 26 ના છેદમાં 25 × 26 ના છેદમાં 25 × 26 ના છેદમાં 25 હવે આપણને ખબર છે 25 × 25 625 થાય તો નીચેથી 2 25 કેન્સલ કરીશું ઉપરથી 625 કેન્સલ કરીશું એટલે અહીંયા શું રહેશે 100 હવે 25 × 100 હવે આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 70304 રૂપિયા આ આવ્યું આપણું વ્યાજ મુદ્દલ હવે આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ તેથી અહીંયા લખીશું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર મુદ્દલ વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ તો અહીંયા વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું 70304 એમાંથી મુદ્દલ 62500 આપણે બાદ કરીશું તો 4 0 વધી લઈશું 10 9 6 8 ને 5 13 7 ને 2 9 અહીંયા 0 એટલે કે આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવ્યું 7804 રૂપિયા ત્યારબાદ નો ચોથો દાખલો કરીએ આપણો પ્રશ્ન 4 છે 8000 રૂપિયાનું 1 વર્ષ માટે 9% દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો ફરીથી અહીંયા આપણે લખીએ પી બરાબર 8000 રૂપિયા આર કેટલું છે 9% છે અને એન આપ્યું છે 1 વર્ષ અહીંયા અર્ધવાર્ષિક છે એટલે કે અહીંયા એન આપણે કેટલી વખત આવશે 2 વખત આવશે વ્યાજની ગણતરી કેટલી વખત થશે 2 વખત માટે અહીંયા એન આપણે લખીશું 2 સૂત્ર મૂકીએ એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ના છેદમાં 2 × 100 આખાની એન ઘાત કઈ નથી કર્યું અર્ધવાર્ષિક છે એટલે સૂત્રમાં છેલ્લે 100 ની બાજુમાં શું લખ્યું છે 2 લખ્યું છે ચાલો કિંમત મૂકીએ 8000 કૌંસમાં 1 વત્તા આર ની જગ્યાએ લખીશું 9 છેદમાં 2 × 100 આખાની એન ઘાત એટલે કે 2 ઘાત અહીંયા શું થશે 8000 કૌંસમાં 1 વત્તા 9 ના છેદમાં 2 × 100 200 આખાની 2 ઘાત સાદુરૂપ આપીએ 8000 કૌંસમાં 200 વત્તા 9 209 ના છેદમાં 200 ની 2 ઘાત 2 ઘાત છે એટલે આપણે 2 વખત લખીશું અહીંયા શું થશે 8000 × 209 ના છેદમાં 200 × 209 ના છેદમાં 200 સાદુરૂપ આપીએ 00 ઉપર નીચે કટ થશે 3 0 ઉપર નીચે કટ થશે 2 × 8 2 × 2 = 4 અને 2 × 10 = 20 બાકી શું રહ્યું 2 × 209 × 209 = 10 ગુણાકાર કરીશું અને ભાગાકાર કરીશું એટલે આપણો જવાબ આવશે 8736.20 રૂપિયા આ તો આવ્યું આપણું વ્યાજ મુદ્દલ આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર એ ઓછા પી એ કેટલું આવ્યું આપણું 8736.20 ઓછા 8000 રૂપિયા બાદબાકી કરીશું 6370 એટલે કે 736.20 રૂપિયા અહીંયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે અને આ છેલ્લો દાખલો છે જે તમારે જાતે કરવાનો છે
જ્યાં p કેટલું છે 10000 છે r કેટલું છે 8% છે અને n કેટલું છે 1 વર્ષ અર્ધવાર્ષિક છે એટલે વ્યાજની ગણતરી બે વખત થશે તેથી અહીંયા આપણે n કેટલું લઈશું n બરાબર 2 લઈશું અર્ધવાર્ષિક છે એટલે સૂત્ર શું થશે a બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 2 ગુણ્યા 100 આખાની n કર આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને જવાબ મળશે શું મળશે તો વ્યાજ મુદ્દલ મળશે પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો શું કરવું પડશે તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ આપણે બાદ કરીશું તો જે પણ તમારો જવાબ આવશે તે કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો નેક્સ્ટ વિડિયોમાં આપણે આ સ્વાધ્યાયના બીજા દાખલાઓ ગણીશું વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહેશે ધન્યવાદ